આગળ વાત કરીએ ખેડ બ્રહ્માની. ખેડ બ્રહ્મા શહેરમાં દુપર હોસ્પિટલના સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવ્યા. ખીર બ્રહ્મા શહેરમાં આવેલી જાણીતી હોસ્પિટલમાં જિલ્લા આરોગ્ય તંત્ર દ્વારા ઓચિંતી તપાસ શરૂ થઈ છે. મંગળવારે મોડી રાત્રે જાતીય પરીક્ષણને લઈ તપાસ બાદ સોનોગ્રાફી મશીન સીલ કરવામાં આવતા હડકંપ મચી ગયો છે. મહિલા ડોક્ટરની હોસ્પિટલમાં પીસીપી એનડીટી એન્ડેટર રેડ કરવામાં આવી છે. સાબરકાંઠા જિલ્લાના ખીર બ્રહ્મા શહેરમાં આવેલી દ્રુપદ હોસ્પિટલમાં તપાસ કરવામાં આવી હતી. મંગળવારે રાત્રે 31 વાગ્યા સુધી જાતીય પરીક્ષણને લઈને તપાસ ચાલુ હતી, જેમાં રેકર્ડને અભાવ સહિતના મુદ્દે ગંભીર ક્ષેત્રો સામે આવતા 2 સોનોગ્રાફી મશીન સ્થળ ઉપર જ સીલ કરી દેવામાં આવ્યા છે. આ સાથે નોટિસ આપવામાં આવી હતી કે સીલ કર્યા બાદ સોનોગ્રાફી સાથે કોઈપણ જાતના છેડછાડ ન કરવામાં આવે તેવી તાકીદ કરી હતી. સૂત્રોએ જણાવ્યું હતું કે ડૉક્ટર દક્ષાબેન પટેલ સહક જાણીતા ગાયનેક હોવાથી ઓચિંતી તપાસ બાદ ચકચર મચી ગઈ હતી. એક મહિલા ડૉક્ટરની હોસ્પિટલમાં બાળકની જાતિની તપાસથી થતી હોવાના મુદ્દે રેડ પડતા આરોગ્ય આલમમાં ખરભરાટ મચી ગયો હતો અને બીજા જાતિ પરીક્ષણ કરતા તાલુકાના ડોક્ટરો પણ અંદરોઅંદર ચર્ચા કરતા જોવા મળ્યા હતા. રમેશ વૈષ્ણવ, ZS TV, ખીર બ્રહ્મા. ગુજરાત સરકારશ્રીની અને આરોગ્ય કમિશનરશ્રીની સીધી સૂચના અન્વયે સાબરકાંઠા જિલ્લામાં સેક્સ રેશિયોનું પ્રમાણ ઘટાડવામાં ભાગ ભજવતા જે પરિબળો છે તે અંતર્ગત આજરોજ પુસીના તાલુકાની અંદર એક બોગસ ડૉક્ટર ઇન્દુભાઈ પટેલની વિરુદ્ધમાં ફરિયાદ દાખલ કરવામાં આવી છે, પોલીસ ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તે જ ઉપરાંત ખેડવા તાલુકામાં દુર્પદ હોસ્પિટલ ડૉક્ટર દક્ષાબેન પટેલના ત્યાં આગળ ચકાસણી કરતા પીસીબીની એક અંતર્ગત નિયમોનું પાલન થતું ન હોય તેમને નોટિસ આપી જરૂરી પુરાવા એકત્રિત કરી અને તેના 2 સોનોગ્રાફી મશીન હાલમાં સીલ કરવામાં આવેલા છે અને ત્યારબાદ જરૂરી નિયમ અનુસારની આગળની કાર્યવાહી કરવામાં આવશે.